પ્રકરણ પાંચ શીલાયા પ્રવાસ શિલાનો પ્રવાસ નમસ્તે બાળમિત્રો નમસ્તે ટીચર બાળમિત્રો તમને પ્રવાસ ફરવા જવું ગમે છે હા ટીચર સરસ બાળમિત્રો આપણે પ્રવાસે જઈએ ત્યારે ત્યાં અવનવી માહિતીઓ આપણને જાણવા મળે છે પ્રવાસના જે તે સ્થળોની ઐતિહાસિક પ્રાકૃતિક ધાર્મિક શૈક્ષણિક અને ભૌગોલિક વાતાવરણથી આપણે માહિતગાર થઈએ છીએ તો ચાલો બાળમિત્રો આજે આપણે સંસ્કૃત ભાષામાં શિલાયા પ્રવાસ એટલે કે શીલાનો પ્રવાસ નામનો પાઠ જોઈએ અને સમજીએ સવિતા ભ્રમણભાષમ ધ્વા હરિઓમ સવિતા કહે મોબાઈલ પકડીને હરિ ઓમ શિક્ષિકા હરિઓમ કહ વધિકા કહે હરિમ કોણ બોલે છે સવિતા અહમ શીલા માતા વદામી સવિતા હું શીલાની માતા બોલું છું પ્રવાસે મમ પુત્રી અસ્તિ પ્રવાસમાં મારી દીકરી છે શિક્ષિકા आम अस्ति किंचित कार्य अस्ति वा शिक्षिका कहे हाँ छे कई काम छे के सविता आम अहम तया सह वार्तालापम करतुम इच्छा शिक्षिका शीलाम प्रति भ्रमण भाष प्रेशयति सविता हा हूँ तेनी साथे वात करवा इच्छु छू शिक्षिका शीला तरफ મોબાઈલ મોકલે છે શીલા શીલા કહે માં કેમ છે બધું કુશળ છે ને સવિતા આમ અહમ કુશલિની સવિતા હા હું મજામાં છું ભવત્યા પ્રવાસ કથમ પ્રચલતી તમારો પ્રવાસ કેવો ચાલે છે શીલા પ્રવાસ તો સમ્યક પ્રચલતી શીલા પ્રવાસ તો સારી રીતે ચાલે છે અધુના અહમ અજંતા ગુહાયામ અસ્મી અત્યારે હું અજંતાની ગુફામાં છું સવિતા શોભનમ તત્ર કિમ કિમ અસ્તી સવિતા સરસ ત્યાં શું શું છે

અન્ય ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ અપિ મનોહરમ અસ્તિ અને બીજુ ચાર મુખ વાળું હરણનું ચિત્ર પણ સુંદર છે અત્ર બહુની સુંદરાણી ચિત્રાણી અપિ સંતી અહીં ઘણા સુંદર ચિત્રો પણ છે સવિતા પદ્મપાણે હે ચિત્રમ તત્ર અસ્તિ વા સવિતા પદ્મપાણીનું ચિત્ર ત્યાં છે કે शीला आम अस्ति शीला हाँ छे अस्मा भी सह मार्गदर्शक अपि अस्ति अमारी साथे भूमियों एटले के मार्गदर्शक पण छे सविता सह किम कथयति सविता ते शू कहे छे शीला सह बौद्ध गुहाया विषय अस्मा भी ही सह વાર્તાલાપમ શીલા તે બૌદ્ધ ગુફા વિશે અમારી સાથે વાતચીત કરે છે અપી ઇતિહાસમ અને વળી તે ગુફાનો ઇતિહાસ પણ કહે છે સવિતા તે કાનીચિત્ર છાત્રાચિત્રાણી આનયતું સવિતા તે સ્થાનોની કેટલીક તસવીરો એટલે કે

સમ્યક રીત્યા પ્રવાસમ કરો તો સારી રીતે પ્રવાસ કરજો ભવતી પ્રવાસે પશ્યતી તત સર્વ ટિપ્પણી પુસ્તકે લિતું પ્રવાસમાં જે જે જુઓ તે બધું હું ડાયરીમાં લખજો શીલા આમ અવશ્યમ લેખીશ્યામી શીલા હા જરૂર લખીશ સવિતા અપી પ્રવાસ સ્થાન વિશેષતા તથા તસ્ય સ્થાન ઇતિહાસ વિષય અપી લિખતું સવિતા વળી પ્રવાસના સ્થાનની વિશેષતા તેમજ તે સ્થાનના ઇતિહાસ વિશે પણ લખજે શીલા અવશ્યમ નમો નમ શીલા જરૂર સારું ફરી મળીશું સવિતા નમો નમ સવિતા નમસ્કાર બાળમિત્રો મજા આવીને સંસ્કૃત ભાષામાં શીલાનો પ્રવાસ જોવાની હા ટીચર બાળમિત્રો પ્રવાસ દ્વારા આપણે પ્રવાસના સ્થળની જાણકારી મેળવી શકીએ છીએ પ્રવાસના સ્થળની સામાજિક ઐતિહાસિક પ્રાકૃતિક ધાર્મિક શૈક્ષણિક તથા ભૌગોલિક માહિતી મેળવી શકાય છે બાળમિત્રો પ્રવાસ આપણા શિક્ષણનો એક ભાગ છે બાળમિત્રો તમે પણ કોઈક વાર પ્રવાસ જાઓ ત્યારે તમે ત્યાં કઈ કઈ વસ્તુઓ નિહાળી તેના વિશે તમારા મિત્રોને જણાવજો